અને હવે તમને અમે વર્લ્ડ લેવલે ટાસ્કર તરીકે મૂકીએ છીએ અને તમારો આવતા મહિનાથી સેલેરી સેવન્ટી ટુ લેક્સ રૂપીસ પર યર કરી દેવામાં આવ્યો છે મિત્રો આ હું એટલા માટે લઈને આવ્યો છું કે આ સમાચાર છાપામાં આવ્યા છે અમે બનાવેલી કોઈ સ્ટોરી નથી મારા તમારા ગુજરાતનો આ છોકરો છે આવા હું અનેક કિસ્સાઓ મારી સાથે લઈને આવ્યો છું પણ એની બહુ ઊંડાણથી વાત નહીં કરવું અને તમારી સાથે મારે જે ચર્ચા કરવી છે એ વાત કરવી છે કે તમે જો રાહ જોશો કે કોઈ અમને આંગળી ચિંધન અમે કામ કરીએ તો રાહ જોવામાં જિંદગી જતી રહેશે મને ખાતરી છે કે વિદ્યાગુરુ ફાઉન્ડેશનને કોઈએ ઉંચકાયું નથી કે ચાલો સાવરકુંડલામાં કામ કરો આપણને ખબર છે કે રોડની વચ્ચે બેઠેલો કોઈ પાડો હોય તેને ઉંચકાવવો પડે એને દાંડિયો ભરાવો પડે તે ઊભો થાય આજના યુવાન તરીકે જો આ પ્રકારના તમે રહેવાના હો તો તમારું ભવિષ્ય અંધકારમય છે જરૂર ન હોય ત્યાં બેસવું નહીં અને જરૂર હોય ત્યાં ચાલવાને બદલે દોડવું આ બે મંત્ર યાદ રાખો તો આ પ્રેરણા પર્વ પૂરું મિત્રો એક સરસ મજાની કોલેજમાં ભણતી છોકરી અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ગઈ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં નિષ્ઠાથી ભણતી હતી અને યુવતીએ એના પ્રોફેસરને પૂછ્યું કે મારે એવું ડિઝલ્ટેશન કરવું છે એવું સંશોધન કરવું છે કે જે રિયલ હોય રિયાલિટી વગર નથી કરવું હવે સાંભળજોના પ્રોફેસરે જાજી કાળજી લીધા વગર કહ્યું કે તને એવું કામ સોંપવું કે જે કોઈ ન કર્યું હોય તો મેડમ મને મજા આવશે તો કે એક કામ કરું તને એક સરનામું લખી દઉં ત્યાં પહોંચી ગયા અને એને સરનામું લખી દીધું ચિઠ્ઠીમાં અને એ છોકરીએ જઈને ઘર કોઈને પૂછ્યું કે અહીંયા કેવી રીતે જવાય તો કે બસમાં બેસો અમદાવાદ થી સુરેન્દ્રનગરની બસ પકડો સુરેન્દ્રનગરમાં ઉતરીને કોઈને પૂછજો અને પછી આગળનો રસ્તો દેખાડશે છોકરીએ ઘરેથી આઠ દસ દિવસનો માલસામાન લીધો કપડાં લીધા મમ્મી પપ્પાને કહ્યું હું સંશોધન માટે જઉં છું અને પાછી આવું છું અને એને સુરેન્દ્રનગરની બસ પકડી સુરેન્દ્રનગર ઉતરીને પૂછ્યું કે અહીંયા કેમ જવાય તો કાં તો વઢવાણની પાછળનો ભાગ છે એક કામ કરો તમે અહીંથી રિક્ષા પકડો અથવા છકડો પકડો અથવા તો કોઈ વાહન પકડીને પહોંચો પહોંચી ગઈ પહોંચતા પહોંચતા રાતના સાડા સાત આઠ થયા હતા ઇટ વોઝ ટોટલ ડાર્કનેસ એન્ડ ધ ગર્લ વોઝ એ લોન ત્યાં જઈને એને કોઈને પૂછ્યું કે મારે આ જગ્યાએ જવું છે એટલે બે ત્રણ જણાએ સામે જોઈને કહ્યું કે કેમ ત્યાં કેમ જેવું છે તો મારે સંશોધન કરવું છે મારે આ લોકોને મળવાનું છે અરે આ લોકોને ન મળે તો કે કેમ ન મળે તો કે આ તો કાચા ખાઈ જાય જેની આંખની અંદર લોહી નીકળતું હોય અથવા લોહી જેટલી લાલાસો એવા માણસો છે આ ડફેરો છે આ તો અડધી રાત્રે માણસને વાઢી નાખે એવા માણસો તારે અહીંયા બેઠા જઈને શું કરવું છે મારે તો એમને મળવું છે અભ્યાસ કરવો છે અરે બેટા આનો અભ્યાસ ન કરાય ઘરે જા કોઈકને એવું લાગ્યું કે આ તો ભાઈ નીકળી પડેલી વ્યક્તિ હશે એને વિનંતી કરી પણ મને લઈ તો જાઓ પછી હું જોઈ લઈશ મને દેખાડો તો ખરા બધાએ ના પાડી ત્યારે એક ડોસીમાં ઊભા થયા ગઈકાલે રાત્રે હતા ને એવા એક ડોસીમાં એને કહ્યું બેટા હું લઈ જાઉં પછી જે થાય તારું તો કે લઈ જાઉં અને માજી એનો હાથ પકડી અને ડંગાની વચ્ચે જઈને એને બેસાડી અને કીધું કે જો આ સામે બધા બેઠા ને ડંગોરા લીધેલા ધારિયા સજાવેલા મૂછો ચડાવેલા લાલ આંખો માળા પીધેલા એલફેલ બોલતા પક્ષીઓને બિલાડીઓને ઉંદરોને મારીને ખાતા આ બધા દેખાય છે ને તારે મળવું જ ધ્રુજી ગઈ છોકરી બેખડી વિચાર આવ્યો કે મારા પ્રોફેસરે મને શું વાત કરી કોને મળવાનું કહ્યું આના ઉપર સંશોધન કરવું બટ શી વોઝ કમિટેડ મિત્રો યાદ રાખજો કમિટેડ એટલે પ્રતિબદ્ધ હતી નક્કી કર્યું હતું તે કરવું ડગલું ભર્યું તે ના હટવું ના હટવું વર્ષો પહેલા મેં સાંભળ્યું હતું હોડે હોડે યુદ્ધે ને ચડીએ અને ચડીએ તો પછી કટકા થઈને પડીએ એને નક્કી કર્યું કે મારે તો હવે પડવું તો કટકા થઈને પડવું આવી ગઈ છું એટલે એમને કહ્યું ભાઈ મારે તમારી સાથે વાત કરવી છે એક મુખીની સાથે વાત શરૂ કરી અને મુખીના હૃદય અંદર એમ થયું કે આટલું કોમળતાથી આટલી શાંતિથી અમારી સાથે કોઈ વાત જ કેમ કરે શું કામ કરે છે એને કીધું બેન તારે શું જોઈએ છે તે કે હૃદય દઉં અમારી વાત સાંભળવા જેવી નથી મિત્રો મારે વાતને વધુ લાંબી નથી કરવી એ માજી જે રાત્રે એને ત્યાં મૂકી ગયા હતા એ છોકરીએ ત્યાં અઠવાડિયા દસ દિવસ સુધી સ્ટે કર્યો એક લોકોને મળતી ગઈ એના જીવનને જાણતી ગઈ એને કહ્યું કે અમે તો વણઝારાઓ છીએ અમે વિચરતી જાતિના માણસો છીએ અમારું કોઈ એક સ્થાન નથી અમારી ઉપર ગામમાં કોઈ પણ જગ્યાએ નાની ચોરી થાય તો અમારી ઉપર ધાડ પાડે પોલીસ અને મોટી ચોરી થાય તો અમને ભાંગી જ નાખે અમારા ઘર ભાંગી નાખે અમારા ગોળા ભાંગી નાખે અમારા છોકરા ઉપાડી જાય અમારી સ્ત્રીઓને હેરાન કરે અને પુરુષોને તો પકડી પકડીને જેલ ભેગા કરે બોલો અમે તમારી સાથે શું વાત કરી તમે અમારા વિશે જાણીને કરશો શું એમણે કહ્યું કે કેમ તમારે તમારી કોઈ ઓળખ નથી તો ઓળખ શું હોય અમારું કોઈ સ્થળ જ નથી અમારું કોઈ ઘર નથી ઘર નથી એટલે આઇડેન્ટિટી કાર્ડ નથી રેશન કાર્ડ નથી મતદાર પત્રક નથી ગેસની લાઈન માટેનું કોઈ કાર્ડ નથી કેમ નથી તો આજે અહીંયા હોઈએ છીએ અને કાલે બીજે હોઈએ છોકરીએ નક્કી કર્યું હવે આ છે એટલા માટે તમારી સામે વર્ણવી રહ્યો છું હું મારા ગુજરાતમાં બનેલી આવા પ્રેરણાના પ્રતીકોની વાત કરવા અહીંયા આવ્યો છું અને એ છોકરીએ જે સમયે એ છોકરી પોતાના ગર્ભની અંદર છ મહિનાનું બાળક લઈને ઘૂમતી હતી એને ફરતા 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 આ લોકો માટે કંઈક કરવું તો શું કરવું ધીમે ધીમે એનું સંગઠન કર્યું સંગઠન કરીને શું કરવું પૈસા તો છે નહીં વાત પહોંચતા પહોંચતા આજે જે બપોરના આપણી વચ્ચે પગલાં કરવાના છે એ મોરારી બાપુને કહ્યું બાપુ આ લોકો માટે કંઈક કરવા જેવું છે બાપુએ કહ્યું કે હું તો કથા કરી દઉં બીજું શું કરી દઉં અને બાપુએ એ વિચરતી જાતિના એ નખાઈ ગયેલા જેને સમાજ નોંધ લેવા તૈયાર નથી જેને સમાજ મારી ભગાડવા તૈયાર છે એ લોકો માટે કથા કરી અને એમણે આખા ભારતમાંથી આ લોકોને બોલાવ્યા બોલાવીને બાપુની સામે કાર્યક્રમો રજૂ કર્યા તમે ક્યારેક એની પાસે સાંભળજો તો મજા આવશે હું વિનંતી કરું પ્રણવને કે ક્યારેક પ્રેરણા પર્વમાં ખુદ મિત્તલને અહીંયા બોલાવે અને મિત્તલને કે કે તું તારી કહાણી પોતે વર્ણન કર મિત્તલ પટેલ નામની છોકરી અને એ મિત્તલ પટેલ અત્યારના હજાર સરનામું બનીને જીવે છે ચાલીસ હજાર લોકો ગુજરાતની અંદર છે તમે મિત્તલના મોબાઈલને ચેક કરો તો મોબાઈલની અંદર બધા જ આવા ચાલીસ હજારથી વધુ લોકોના નામ સરનામા પડેલા છે અને એ લોકો ફોન કરે નાનું બને તો પણ ફોન કરે મોટી ઘટના બને તો પણ ફોન કરે પોલીસ આવે તો પણ ફોન કરે કંઈ સારું બને તોય પણ ફોન કરે અમદાવાદ છે મિત્તલ અત્યારે તેની દીકરી લગભગ આઠેક વર્ષની થઈ ગઈ છે સદવિચાર પરિવારે એને બહુ મોટો ટેકો કર્યો છે યાદ રાખજો મિત્રો તમારે સારું કરવું છે તો દુનિયાની બધી શક્તિ તમારી સાથે છે ક્યારેક તમને ઈચ્છા થાય તો નાનકડી એક પુસ્તિકા સજેસ્ટ કરું એકસો ચાલીસ બેતાલીસ પાનની છે હવે તો બહુ સુંદર મજાનું ગુજરાતી મળે છે પોલો કોયલનું પુસ્તક છે અલ્કેમિસ્ટ જેનું કિમિયાગર નામથી ગુજરાતી થયું છે વાંચજો એ કિમિયાગર હું એમ માનું છું કે પ્રેરણા પરવ ઉજવવું એટલે ખરેખર કિમિયાગરની આખી વાતને જાણી લેવું એમાં પૂરું જ આવી જાય છે તમે નક્કી કર્યું તો બધા તમારી સાથે અત્યારના મનોજ આ મિત્તલે એવું વિચિત્ર કામ ઊભું કર્યું છે કે જેની વાત કદાચ કરીએ તો મને તમને શરમ આવે શરમ એટલા માટે આવે કે આપણા ગુજરાતમાં હાલત છે હા સાહેબ આ ગુજરાતમાં હાલત છે જ્યાં વિકાસની છોડો ઉડે છે ત્યાંની હાલત છે ઉત્તર ગુજરાતની અંદર એક વડિયા નામનું ગામ છે જે પરંપરાગત પ્રોસ્ટિટ્યુશનનો વ્યવહાર કરતું ગામ છે પરંપરાગત ત્યાં વેશિયાગીરીએ પરંપરાગત છે જ્ઞાતિએ સ્વીકારેલી વિસ્તારે સ્વીકારેલી દીકરી મોટી થાય એટલે એમાં આવવું જ પડે પણ શરત એટલી કે દીકરીની સગાઈ ન થઈ હોય તો જો સગાઈ થઈ ગઈ હોય તો એને બાકાત રાખવામાં આવે પણ આ દીકરીઓ સાથે સગાઈ કોણ કરે અને સગાઈ કોણ કરે એ પ્રશ્ન માટે એણે વર્ષો વર્ષ માએ જે કર્યું તે દીકરીએ કરવાનું મિત્રો મિતલે આગળ વધતા વધતા જોયું કે આ વડિયા ગામમાં કેમ કોઈ પહોંચતું નથી અને છેક મુંબઈથી લોકો એના ગ્રાહકો આવે અને આખો ને આખો વિસ્તાર વ્યાવસાયિક વૈશ્યાગીરીમાં ચાલતો હોય ત્યાં મિત્તલે એન્ટ્રી મારી એન્ટ્રી મારીને એને પહેલાં જોઈ લીધું કે આમાં દુખતી નસ કઈ છે અને એને જોયું કે ખ્યાલ આવ્યો એને પૂરેપૂરો કે જો કોઈ છોકરીઓની સગાઈ કરી નાખીએ તો એટલી છોકરીઓને આપણે બચાવી લઈએ અને સૌથી પહેલો એણે સમૂહ સગાઈનો એક કાર્યક્રમ વડિયામાં યોજ્યો અને સત્તર દીકરીઓની સગાઈ કરાવી નાખી એનો અર્થ એવો કે ભવિષ્યની અંદર આ વ્યવસાયમાં આવતી સત્તર દીકરીઓ બચી મિત્રો આ વાત તો બહુ લાંબી છે જાણવા જેવી છે વડિયા ક્યારેક જાઓ તો જોવા જેવું છે ઉત્તર ગુજરાત આપણું જે ઉત્તર ગુજરાતમાં અંબાજી બિરાજે છે તે ઉત્તર ગુજરાત ત્યાંનું એક ગામ ત્યાં લોકોને ખબર હોય જ્યાં સરકારને ખબર હોય જ્યાં અશોક ભટ્ટ આરોગ્ય પ્રધાન તરીકે જઈ આવ્યા હોય એ ગામ નામ સાથે બોલું છું ત્યાં કોઈ એને સ્પર્શ ન કર્યો અને ત્યાં એક વ્યક્તિ દાખલ કેવી રીતે થઈ એક સ્ત્રી ગુજરાતની સ્ત્રી દાખલ કેવી રીતે થઈ થઈ અને એને પોતે ક્રાંતિ સર્જી આપી ત્યાં ગયા પછી કેટલી આવી પ્રોસ્ટિટ્યુશનના વ્યવસાયમાં પડેલી સ્ત્રીઓ છે મિત્તલની બેનપણી બની ગઈ અને એ બધી બેનપણીઓ એને કહ્યું કે બેટા એ કામ કર બધાની થઈને લગભગ ચાલીસ બેતાલીસ દીકરીઓ હજી અહીંયા છે નાની છે ચોથા પાંચમા ધોરણમાં ભણે છે એને અહીંથી ઉઠાવી જા એને અહીંથી ઉઠાવી જા અહીંથી ઉઠાવી જાય તો ભણશે ભણશે તો એને કંઈક સમજાશે કારણ કે અત્યારના તો આપણે બહારથી પ્રતિબંધ લગાડી રહ્યા છીએ એને દિલથી થવું જોઈએ કે આ કરવાનું કામ નથી તો એ કેમ થશે અને ખરેખર સાહેબ આ જૂન મહિનાની અંદર મિત્તલે છોકરીઓને લઈને બેતાલીસ છોકરીઓને લઈને અમદાવાદ આવી ગઈ છે અને આ બેતાલીસ છોકરીઓ અમદાવાદની ધ બેસ્ટ સ્કૂલ કાપડિયા સ્કૂલની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર ભણી રહી છે અને સદવિચાર પરિવારના સુંદર મજાના બિલ્ડિંગમાં બહુ નાની સરખી ઊભી કરેલી વ્યવસ્થામાં એ બેતાલીસ છોકરીઓ ઉછરી રહી છે મિત્રો મારો ઉદ્દેશ નહોતો આ વાત કરવાનો પણ સહજતાથી યાદ આવી એટલે મેં આ વાત કરી કોને પ્રેરણા આપી તમને સાહેબ કોને કહ્યું કે તમે આ કરો કોઈ કહે એની રાહ જોવા રહેશો તો જિંદગી જતી રહેશે તમારી ઉપર કઈ વીત્યું છે તમને કોઈ તકલીફ પડી છે તો એ તકલીફ અન્યને ન પડે એના માટે જે કરવું પડે તમારી પ્રેરણા મારી સાથે બેઠેલા મોટા માણસો જેનું નામ બહુ પૂજ્ય ભાવે લે છે એ વ્યક્તિત્વની આખી કથા તમે જાણો તો તમને ખ્યાલ થાય ઓગણીસમી સદીના પહેલા દસકાની એ વાત કે જ્યારે ભગતની જેમ જીવતો એક માણસ ચામડા સીવવાનું કામ કરનારો ગંધાતી વાતની વચ્ચે રહેનારો માણસ નાનકડી ખોલીમાં રહેનારો માણસ ભજન ગાય અને ચપ્પલ સીવે એ સમયમાં નિયમ એવો કે તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવે તો તમારે થાણામાં નોંધાવવા જવું પડે કે મારે ત્યાં ગેસ્ટ આવ્યા છે અને થાણામાં નોંધાવવા જાઓ ત્યારે તમને પૂછપરછ કરે કે કોણ છે બન્યું એવું મિત્રો કે ભગતને ત્યાં અડધી રાત્રે કોઈ બે માણસો આવ્યા અને એને કીધું ભગત રાતવાસો કરવો છે ભગતે કહ્યું આ જગ્યા છે બાર પરસાળમાં હું સૂતો છું ભેગા તમે સુઈ જાઓ અને રાત્રે પોલીસ પસાયતાઓ નીકળ્યા અને પસાયતા હોય ભગતને દાંડો મારીને પૂછ્યું ભગત રોજ એકલા ઓછો આજે બે કોણ છે તો કે ખબર નથી નીકળ્યા હતા તો રાતવાસો કરવે છે અહીંયા તો પોલીસ થાણે નોંધણી કરાવી તો કે અડધી રાતે ક્યાં નોંધણી કરાવું ભાઈ એ મને નથી ઓળખતા હું નથી એડવો નહીં ઓળખતો રાતવાસો કરવો છે ને ભલે ને કરતા એ કઈ ચોર લૂંટારા નથી અને પોલીસ પસાયતાઓનો પિત્તો ગયો અને ત્રણ જણા લાકડી લઈને ભગત ઉપર તૂટી પડ્યા અને ભગતને વર્ષનો દીકરો અંદરથી બહાર આવ્યો એને જોયું કે બાપને કોઈ મારી રહ્યું છે એને ખૂબ કરગર્યું છોડી દો શું વાંચ છે મારા બાપુનો એમ કરતો કરતો બાળક રડતું 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 પાછળ ગયું અડધે સુધી ગયા પછી બાળકને વિચાર આવ્યો કે રડવામાં સમય કાઢીશ તો બાપ ગુમાવીશ એટલે તાત્કાલિક રસ્તો ફાટ્યો અને ભગતના કોઈ લોકો હતા એને ખખડાવ્યું કે મારા બાપને કોઈ મારે છે પોલીસ થાણે લઈ જાય છે બચાવી લો ને અને એ જે કોઈ સજ્જન હશે એને જઈને પોલીસ થાણામાં જમાનત ભરી અને ભગતને છોડાવ્યા ભગત તો છૂટી ગયા વાત પૂરી થઈ ગઈ પણ બાર વર્ષના દીકરાના મનમાં પ્રશ્નો ઊભા થયા પ્રશ્નો એટલે એવા પ્રશ્નો ઊભા થયા કે થયું કે ગરીબ છીએ એટલે લોકો મારે છે આપણે જવાબ નથી આપતા એટલે લોકો મારે છે આપણે સામા નથી થઈ શકતા એટલે લોકો મારે છે આપણે નાના છીએ એટલે લોકો મારે છે અને એને દરેક પ્રશ્નોનો જવાબ મળ્યો કે આ વાત સાચી છે એટલે લોકો મારે છે એ છોકરો એક જ વાક્ય બોલ્યો કે જો નાના ને લોકો મારતા હોય તો આપણે મોટા થવું જોઈએ અને મિત્રો હું ને તમે બહુ જેનું નામ સારામાં સારી રીતે જાણીએ છીએ એ ચુનીલાલ નામનો એ બાર વર્ષનો છોકરો જે ભવિષ્યની અંદર નડિયાદની અંદર ભલાઠી મારીને બેઠો અને આજે હું અને તમે બધા જેના મૌન મંદિરોથી અભિભૂત છીએ એ પૂજ્ય મોટાના નામથી નાના છીએ એટલે લોકો મારે છે તો મોટા થવું જોઈએ અને પૂજ્ય મોટાના નામે વિશ્વ પ્રસિદ્ધ થયા વિશ્વ પ્રસિદ્ધિને કહેવા વીત્યું હતું પોતાના ઉપર તમારી ઉપર વીતશે નહીં તો તમે કોઈ માટે કશું કરી નહીં શકો સેવા એ કરવા નીકળે છે જેણે ક્યારેક જોઈતી વસ્તુ મળી નથી સેવા એ કરવા નીકળે છે જેણે જોયું છે કે જ્યારે પેટમાં કંઈક પડવું જોઈએ ત્યારે કોઈકના પેટમાં કંઈ પડ્યું નથી સેવા એ કરવા નીકળે છે જે વિચારે છે કે હું સંતૃપ્ત છું હું સંતૃપ્ત છું હવે હું બહુ ધરાઈ ચૂક્યો છું તો મારી પાસેનું હું કોને આપું અને જેમ છે છે એને સેવા કહેવાય મોટા મારે કંઈ કહેવાની આવશ્યકતા નથી મિત્રો તમે થોડાક નાના છો ઉંમરમાં એટલે કદાચ મોટાની વાત તમને ઝડપથી ન સમજાય પણ હું તમને નાની વાત કહીને મારી વાતના સમાપન તરફ જાઉં માણસમાં ને પશુમાં ફેર કેટલો માણસમાં ને પશુમાં ફેર કેટલો જેવો ફેર છે માણસ પાસે ત્રણ વિકલ્પ છે અને પશુ પાસે બે વિકલ્પ છે જરા સમજ જોડે તમને ખ્યાલ આવશે પશુ પાસે હા અને ના બે જ વિકલ્પ છે અને માણસ પાસે હા ના અને ઓપ્શન એટલે કે ત્રીજું સજેશન વિકલ્પ માંગવો તે એ ત્રીજો વિકલ્પ છે જેમ ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે ને એ માણસ પાસે થર્ડ અમ્પાયર છે થોડું ઉદાહરણ આપું તમને માનો કે તમે રોટલી લઈને તમારી શેરીના નાકે ઊભા રહ્યા અને તમે ગાયને બોલાવી રોટલી ખવરાવા માટે અને ગાય આવી તમે રોટલી મૂકી ગાયે રોટલી સૂંઘી લીધી પણ ખાધી નહીં જતી રહી હવે તમને અંદરથી જાણવા મળ્યું કે ગાય એ કેમ ન ખાધે તમને એવું જાણવા મળ્યું કે ગાયને આજે અગિયારસ છે માટે ગાય આજે ફળાર કરવાની છે એ રોટલી નહીં ખાય ગાયને ખરેખર અગિયારસ હોય અને ગાયને ફરાળ હોય તો ગાય બે જ વસ્તુ કરી શકે કાં રોટલી ખાય કાં રોટલી ન ખાય યસ ઓર નો હવે આની વાત આગળ ચલાવો તમારા મમ્મીએ તમે આજે ગયા અને થાળી મૂકી તમે કહેશો મમ્મી સોરી કેમ બેટા નથી ખૂબ તું મમ્મી ભૂલી ગઈ આજે અગિયારસ છે ઓકે 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 ઉભી રહે હું તને ફરાળ આપું છું ઊભી રે હું તારા માટે સરસ મજાના રાજગ્રહનો લોટનો શીરો બનાવી આપું છું દેટ ઇઝ ધ ઓપ્શન વિથ યુ એ વિકલ્પ છે તમારી પાસે પેલી ગાય પાસે નહોતો ગાય થોડી બોલે કે સમજો સમજો આજે અગિયારસ છે સ્વામિનારાયણનું કેલેન્ડર જુઓ તો ખબર પડશે આવું કેમ બોલે અને મને એવું લાગ્યું છે મિત્રો કે આ ઓપ્શન ઓપ્શન જે તમારી પાસે છે રોટલીની હા અથવા ના અથવા કોઈ ફળાહાર એ જે ત્રીજો ઓપ્શન છે એ તમારું પ્રેરણા બળ છે એ તમને આગળ લઈ જશે અથવા પાછળ પાડશે તમે ક્યારેક એનાલિસિસ કરજો સાહેબ હું લઈને આવ્યો છું આખું સાયન્ટિફિક એનાલિસિસ પણ એમાં ઊંડો નહીં ઉતરો સમયના અભાવે કર્ણ જેવો જોરદાર માણસ જોરદાર માણસ તમે આખું મહાભારત જુઓ તો કર્ણ જેટલો કોઈ જોરદાર માણસ નથી કેમ નથી કર્ણ જેવો જોરદાર માણસ મારી તમારી વચ્ચે ન હોય કે હોય એ મહત્વનું નથી પણ મહાભારતની અંદર આના જેટલો જોરદાર કોઈ માણસ નથી મોટામાં મોટો દાનવીર મોટામાં મોટો લડવૈયો અર્જુન જેનાથી ડરે વિષ્મ પિતામી હોને જેનો ડર લાગે દ્રૌપદી જેનાથી ડરે એવું એક જ વ્યક્તિત્વનું નામ કર્ણ હવે બન્યું કેવું કે કર્ણ બળવાન હતો આપણે બધા બળવાન હોઈએ છીએ એટલે સહન કરીને બેસી ન રહ્યો એણે શું કર્યું નેગેટિવિટી અપનાવી નકારાત્મકતા અપનાવી એમણે બરાબર યાદ રાખ્યું કે દુર્યોધન સાથે ભળી જાઓ અને પાંડવ કૌરવનું કોઈ પણ સંજોગોમાં પાટે ન ચડવા એ દળી ગયો બેમાંથી કોઈનું પાટે નહીં ચડવા ઈચ્છા હતી કે દ્રૌપદીના ભરેલા દૂતમાં બધી જગ્યાએ પોતાની ઈચ્છાથી વિરુદ્ધ કૌરવોની ભેગો રહ્યો આ એ કર્ણ હતો કે મોટો દાનવીર હતો પોતાના કવચ કુંડલ કાઢીને ઘડીના છઠ્ઠા ભાગમાં એને આપી દીધા આટલો દાનવીર શાસ્ત્રોનો જાણકાર છતાં કેમ આટલો બધો નેગેટિવ માણસ હતો પ્રેરણા તો એની પાસે નહોતી એવું નહોતું મિત્રો યાદ રાખવા જેવું છે કે નાનપણમાં જેને અપમાનો નાનપણમાં જેને નિરાશા નાનપણમાં જેને હતાશા નાનપણમાં જેને અભાવ વેઠ્યો છે એની પાસે બે રસ્તા છે પહેલો રસ્તો ચૂનીલાલમાંથી શ્રી મોટા બનવાનો છે અને બીજો રસ્તો કર્ણ બનીને સમગ્ર મહાભારતનું નેગેટિવ પાત્ર બનવાનું છે આ કર્ણે કર્યું શું એને ભણવું હતું મારીને તમારી જેમ ભણવું હતું પણ ખોટો વેશ લઈને પરશુરામ પાસે જવું પડ્યું એને સ્વયંભરમાં જવું હતું દ્રૌપદીને જીતવી હતી પણ એ નહીં જીતી શક્યો કૃપાચાર્યએ કુમારોની પરીક્ષા લીધી ત્યારે જોડાઈ શકે એમ હતો પોતે સફળ હતો પણ તું રાજવંશનો પુત્ર નથી તારા માતા પિતા કોણ એને જવાબ આપ અને જવાબ નહીં આપી શકે તમને જિંદગીમાં જયારે જે જોઈતું હોય તે ન મળે ત્યારે બે રસ્તા છે એક ગમે તેમ કરીને હકારાત્મકતાથી તમારી જાતને એટલી મોટી બનાવો એટલી મોટી બનાવો કે માણસ તમને સામેથી ઓફર કરે આજથી ત્રણ વર્ષ પહેલા અમેરિકાએ ભારતના એક નાગરિકને વિઝા આપવાનો નનૈયો ભણ્યો હતો કોઈ પણ સંજોગોમાં વિઝા નહીં મળે એવું કહી દેવામાં આવ્યું હતું અનેક પ્રયાસો છતાં વિઝા નહીં આપવામાં આવ્યો તે નહીં જ આપ એમની પાસે બે વિકલ્પ હતા એક નિરાશ થાવ હતાશ થાવ અને તમે મન મારીને બેઠા રહો આજના વિદ્યાર્થીઓ કરે છે તે મારી જાઓ પંખે લટકી જાઓ જીવનનો અંત આણી પણ એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો કે મારી જાતને એટલી મોટી કરું કે ભારતના એક નાગરિકને નહીં પણ ભારતના એક વડાપ્રધાનને અમેરિકાએ વિઝા વગર પણ પોતાને ત્યાં ઇન્વાઈટ કરવા પડે એબસોલ્યુટલી કર્ણ પ્રકારનું જ વ્યક્તિત્વ છે સર આજે પણ તમે જુઓ તો મોદી સાથે કોઈ પાત્ર વધુમાં વધુ બેસતું હોય તો કર્ણનું બેસે છે ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી બોરીસાગર સાહેબ ગુણવંતભાઈએ હમણાં મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય એવું પુસ્તક ગઈ અઠવાડિયે પ્રકાશિત કર્યું અને એક એમણે નરેન્દ્ર મોદીને અર્પણ કર્યું છે અમે હમણાં ત્રણ દિવસ પહેલાં મળ્યા ત્યારે હું કહેતો હતો કે નરેન્દ્ર મોદી તમને આમાંથી કયું પાત્ર લાગે છે મહાભારત એમણે કહ્યું છું કે દરેક પાત્ર જરૂર પડે ત્યારે જીવી શકે એવો એ માણસ છે મને તો એવું લાગ્યું છે કે પોતાના નાનપણમાં પોતાના કાર્ય દરમિયાન પોતાના પોલિટિક્સમાં જ્યારે જે નડ્યા ત્યારે તેને ટપલી મારીને બેસાડો એના માથા ઉપર પગ મૂકીને આગળ જાઓ અને સ્ટેપિંગ સ્ટોન બનાવીને તમારું સ્થાન બનાવો એવું કેરેક્ટર ખરેખર જો કર્ણની જેમ જીવ્યા હોત તો નેગેટિવિટીમાં ગયા હોત બટ હી પ્રિફર્ડ ટુ બી કૃષ્ણ કે જે જીતતો રહ્યો જીતતો રહ્યો જરૂર પડી તેવો એવી જગ્યાએ રહ્યો કે વિઝા ન આપનારો દેશ એમનો પ્રમુખ બે વર્ષમાં ત્રણ વાર તમારે ત્યાં આવે આ વાત હું એટલા માટે કરું છું કે માત્ર કર્ણની વાત કરીને હું છટકી જાઉં તે યોગ્ય નથી મિત્રો છેલ્લો મુદ્દો મારાને તમારા માટે ત્રણ સ્ટેપ ફિક્સ છે આ ત્રણ સ્ટેપ જાણવા જેવા છે તમે એવું ન માનતા સાહેબ કે ધીરુભાઈ અંબાણીને કોઈ તકલીફ નહોતી તમે એવું ન માનતા કે ગૌતમ અદાણીને અત્યારે કોઈ તકલીફ નથી બધાને તકલીફ હોય હોય ને હોય સંઘર્ષ ન હોય એવો કોઈ માણસ જ નથી એક સમય હતો કે જ્યારે અસ્કાયમત ઊભી કરવી તે એક પ્રશ્ન હતો પછીનો સમય આવ્યો કે ઊભી કરેલી અસ્કાયમતને સાચવવી તે પ્રશ્ન આવ્યો અને હવેનો યુગ એવો આવશે કે સાચવેલી અસ્કયામતમાં નવું શું ઉમેરવું એ પ્રશ્ન ટુ જી થયું થ્રીજી થયું ફોર જી થયું પણ ફોરજી જ્યારથી એપ્લાય કર્યું ત્યારથી મુકેશ અંબાણીને સત્તાઓ તો એક જ પ્રશ્ન છે કે આ જી પછી હવે શું વોટ નેક્સ્ટ તો યાદ એ રાખો કે સંઘર્ષ સૌને છે તકલીફ તમને મને છે એવું નહીં સર અમારે કંઈ વ્યવસ્થા નથી ભણવા મળતું નથી નાનું ગામ છે સ્ટ્રગલ કરીએ છીએ કોઈ સાથ નથી આપતું ડોન્ટ વરી આ સંઘર્ષ બરાબર ચાલવાનો છે પણ આ સંઘર્ષની અંદર જો તમે હારી જશો તો લાઈફનું બીજું ડાયમેન્શન બીજું સ્ટેપ તમે પ્રાપ્ત નહીં કરી શકો કયું બીજું સ્ટેપ સફળતાનું સ્ટેપ જે સંઘર્ષમાં હાર્યું નથી તે સફળ થવાનું છે હવે યાદ રાખો સફળ થયા પછી શું કરવાનું સફળ થયા પછી જો સફળતાને તમે જીરવી ન શકો તો તમારી સાર્થકતા સુધી તમે પહોંચવાના નથી મને એવું લાગે છે મિત્રો સંઘર્ષથી તમે હારો નહીં સફળતાથી તમે છકો નહીં તો સાર્થકતા તમારી ભેગી રહેવાની છે અને આ ત્રણેય સ્ટેપની અંદર તમારી બેગો જો કોઈ કાયમ રહેવાનું હોય તો તમે પોતે એકલા રહેવાના છો ડોન્ટ ડિપેન્ડ અપોન અધર્સ જમાનો હવે એવો આવે છે મિત્રો કે જ્યારે બધું જ વયું જશે અને બધા જ વખત બધું ચાલશે એવો સમય આવશે એક સમય એવો હતો કે એડ્રેસનું બહુ મહત્ત્વ હતું સરનામાનું બહુ મહત્ત્વ હતું પણ હવે એડ્રેસ વિધાઉટ એડ્રેસ એવું ઈમેલ આવી ગયું છે આ મને તમને ખ્યાલ છે દેટ ઇઝ એડ્રેસ વિધાઉટ એડ્રેસ એ ઈમેલ આવ્યું ઈમેલ નો પણ વિકલ્પ આવી રહ્યો છે એક સમય એવો હતો કે દૂધ વગર નહોતું ચાલતું હવે એવું પણ આવ્યું છે કે જ્યાં મિલ્ક વિધાઉટ મિલ્ક આવી ગયું અને ડેરી પાઉડર નું પાઉચ આવ્યું અને પાઉચ દૂધ નો વિકલ્પ બન્યો એક સમય એવો હતો કે જ્યાં લીડર વગર નહોતું ચાલતું હવે લીડર વિધાઉટ લીડરશિપ આવી ગયું છે તમને ખબર છે એક નેતા નથી આઠ દસ પંદર નેતા છે અને બધાની વચ્ચે સ્પર્ધા છે મોટો નેતા કોણ અખિલેશ યાદવે પણ ઘોષણા કરી કે મુલાયમ વડાપ્રધાન બની શકે અને વડાપ્રધાન બને તો રાહુલ ડેપ્યુટી વડાપ્રધાન બની શકે સૌ પોતાની જાતને વડાપ્રધાન માને લીડર વિધાઉટ લીડરશીપ એક સમય એવો હતો કે જ્યાં પાર્ટનરશીપ ન હોય તો જિંદગી નહોતી જીવી શકાતી હવે પાર્ટનરશીપ વિધાઉટ મેરેજ લીવ ઇન રિલેશનશિપ આવી ગઈ છે અને આ રિલેશનશિપ એવા પ્રકારની રિલેશનશિપ છે કે જેટલી ઝડપથી જોડી શકાય એના કરતાં સોગણી ઝડપથી તૂટી પણ જઈ શકે સંઘર્ષ દરમિયાન ઠાકવું નહીં સફળતા દરમિયાન છકવું નહીં તો સાર્થકતા તમારી ભેગી રહેશે હું મારી વાતનું સમાપન કરું કારણ કે બોરીસાગર સાહેબને પણ મારે સાંભળવા છે અને મારા સૌના આપણા સૌના એ ગુરુ છે પણ મિત્રો એટલું કયા વગર ન જાઉં કે તમે કેવા છો એ ન જુઓ તમે કેવા છો તે ન જુઓ તમારી જ્ઞાતિ ન જુઓ તમારું સ્તર ન જુઓ તમારું ડાપણ પણ ન જુઓ તમારી હોશિયારી ન જુઓ પણ તમે શું કરી શકો એમ છો એ હંમેશા જુઓ નું નામ એવું નામ છે નું નામ એવું નામ છે કે બધાને વર્ષોથી ખબર છે એક બહુ મોટો થિંકર છે મને તમને કદાચ એ ખબર નહીં હોય કે સોક્રેટીસ જેવો કદરૂપો કોઈ માણસ નહોતો અને એટલો કદરૂપો માણસ હતો કે કદાચ આજે મને તમને સોક્રેટીસ નામથી એ મળે તો આપણે એને સ્વીકારીએ નહીં કારણ કે આપણે ત્યાં આજના ચિંતકો તો રૂપાળા હોવા જરૂરી છે એ સમય હતો કે જ્યારે કદરૂપો સોક્રેટીસ હતો અને સોક્રેટીસના જીવનમાં બનેલી વાત યાદ રાખવા જેવી છે એનો શિષ્ય એને લેવા આવ્યો શિષ્ય લેવા આવ્યો એટલે બારણું ખોલ્યું સોક્રેટીસે અને એને કીધું આવું જરા તૈયાર થઈ જાઉં સોક્રેટીસ અંદર ગયા પોતાના રૂમમાં અને એક મોટા અરીસાની સામે ઊભા રહ્યા અને અરીસાની સામે ઊભા રહીને જમણે ડાબે આગળ પાછળ પોતાની જાતને જોયા કરે